गुड आफ्टरनून स्टूडेंट्स, आपणे यूनिट नंबर 2 स्टेप बाय स्टेप में आगळ एक्टिविटी नंबर 7 सुधी जोयुं हतुं। आजे आपणे एक्टिविटी नंबर 8 मेगा राइड। मेगा राइडनुं फूल फॉर्म छे मेट्रो लिंक एक्सप्रेस गांधीनगर अहमदाबाद, अने राइड एटले सवारी करवी। विद्यार्थी मित्रों, अहीं मेट्रो ट्रेन जे शुरू थवानी छे अहमदाबाद टू गांधीनगर, तेनी बधी माहिती आ लेसन में आपणे आपेली छे, ते जोईशुं। तो गुजरात इज अ प्रोग्रेसिव स्टेट, એટલે ગુજરાત ઇઝ પ્રોગ્રેસિવ। પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ, અને સ્ટેટ એટલે રાજ્ય। એટલે ગુજરાત એ પ્રગતિશીલ રાજ્ય છે। અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી, અને અમદાવાદ એ સૌથી મોટી, લાર્જેસ્ટ એટલે સૌથી મોટી સિટી એટલે શહેર છે। અમદાવાદ એ સૌથી મોટું શહેર છે, એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત। સેન્ટર એટલે કેન્દ્ર, અને બિઝનેસ એટલે વેપારનું કેન્દ્રનું સૌથી મોટું કેન્દ્ર છે શું? અમદાવાદ। ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત। જ્યારે गांधीनगर है ये गुजरातन पाटनगर, बराबर है। अबाउट 50,000 पीपल एवरी डे ट्रावल बिट्वीन टू कैपिटल्स ओल्ड एंड न्यू। एट आश्रे 50,000 लोग दररोज ट्रावल एट मुसाफरी करे बिट्वीन टू कैपिटल्स ओल्ड एंड न्यू। ओल्ड एट क्यों? अमदावाद पाटनगर तू पहला, अत्यारे गांधीनगर थी गयु। एट गुजरात नवा पाटनगर और जूना पाटनगर मगर वच्चे रोजना 50,000 થી વધુ લોકો મુસાફરી કરે છે। સો તેથી વી નીડ, એટલે આપણને જરૂર છે, નીડ એટલે જરૂર છે, અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, એટલે સારી પરિવહનની સગવડો, બરાબર। વિદ્યાર્થી મિત્રો, જો રોજના 50,000 થી વધુ લોકો અમદાવાદ અને ગાંધીનગરથી વચ્ચે મુસાફરી કરતા હોય તો તેની માટે સારું પરિવહન પણ હોવું જોઈએ, બરાબર, અને સારી સગવડો હોવી જોઈએ જેથી લોકો સરળતાથી મુસાફરી કરી શકે। ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત प्लान फॉर अ न्यू रेलवे प्रोजेक्ट। आनी माटे गवर्मेंट, गुजरात गवर्मेंटे एक योजना, न्यू रेल प्रोजेक्ट, नवी रेलवे योजना चालू करी छे। द गवर्मेंट स्टार्टेड अ रूपीज 2,000 crores कंपनी फॉर द प्रोजेक्ट। अने आनी किम, द गवर्मेंट स्टार्ट, गवर्मेंटे शुरू कर्यु छे 2,000 crores कंपनी फॉर द प्रोजेक्ट। कंपनी ने कितना में 2,000 crore रुपया में नव प्रोजेक्ट शुरू करे, नव योजना शुरू करी है। ध नेम ऑफ द कंपनी इज मेगा, अने आ कंपनी ने नाम आपेलू है मेगा। मेगा आपेलू है मेट्रो लिंक एक्सप्रेस गांधीनगर अहमदाबाद, बराबर। मेगा द कॉस्ट, कॉस्ट एट्ले खर्च, बराबर। आज खर्च थवानो छे, एनो खर्च छे फॉर धीस प्रोजेक्ट इज अबाउट 1,200 crores। अमदावाद गांधीनगर वच्चे जे मेट्रो ट्रेन शुरू थवानी छे तेनो खर्च 1,200 crore रुपया छे। दीस मेट्रो रेल प्रोजेक्ट हेज टू फेज। फेज एटले विद्यार्थी मित्रों तब्बका में, बराबर। एक तब्बका में, बे तब्बका में कहीं थोड़ू थोड़ू काम थाय, एक तब्बका में आटलू काम, बीजा तब्बका में, एवी रीते तब्बका। तो ध मेट्रो रेल प्रोजेक्ट हेज टू फेज, एट्ले के मेट्रो रेल नो योजना नो जे काम छे ने ए बे तब्बका में थवानू छे। इन ध फर्स्ट फेज, एट्ले के पहला तब्बका में देर विल बी 3 lines, तेमां ત્રણ રૂટ થવાના છે। પહેલું છે નોર્થ સાઉથ કોરિડોર, ઉત્તર દક્ષિણનો રસ્તો, ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટલે પૂર્વ પશ્ચિમનો રસ્તો, એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે કે ભૂગર્ભનો રસ્તો, બરાબર। વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે ભૂગર્ભમાં ટ્રેનો, તમે જોયું હશે મૂવીમાં કે ફોરેનમાં બતાવે છે, બરાબર, ભૂગર્ભ એટલે ઉપર આમ પેલું હોય અને ભૂગર્ભ અંદર નીચે ટ્રેન ચાલતી હોય, એને શું કહેવાય? અંડરગ્રાઉન્ડ કોરિડોર। ટોટલ લેન્થ ઓફ ઓલ 3 lines વિલ બી 76 kilometers। આ ત્રણે ત્રણ લાઇન, કઈ કઈ? નોર્થ સાઉથ, ઇસ્ટ વેસ્ટ અને અંડરગ્રાઉન્ડ, એ ત્રણની ટોટલ લેન્થ, એટલે તેની લંબાઈ કેટલી છે? 76 kilometers, એટલે 76 kilometersની છે। આગળ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર। જે નોર્થ સાઉથ કોરિડોર છે, એટલે ઉત્તર દક્ષિણ રસ્તો છે, એ કોને જોડે છે? આશ્રમ રોડ ટુ ગાંધીનગર, આશ્રમ રોડને થી ગાંધીનગરને જોડે છે, આશ્રમ રોડથી ગાંધીનગરને જોડે છે। કયો? નોર્થ સાઉથ, એટલે કે ઉત્તર દક્ષિણનો રસ્તો। ધીસ કોરિડોર વિલ બી 32.65 meters લોંગ, અને આ રસ્તો કેટલો લાંબો હશે? 32.65 kilometers એટલો લાંબો હશે। ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે 8A, બરાબર, એટલે નેશનલ હાઈવે 8A ઉપર આવેલું એપીએમસી વાસણા છે ત્યાંથી આ રસ્તો, આની શરૂઆત થશે। ઇટ વિલ પાસ થ્રુ વાસણા, પારડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ, અને ક્યાંથી પસાર થશે? વાસણા, પારડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ, આટલાથી હવે ટ્રેન પસાર થશે। ધીસ લાઇન, એટલે કે કઈ? નોર્થ સાઉથ કોરિડોર। ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર ઇન ઇન્કમ ટેક્સ જંકશન,
बराबर એટલે કે નોર્થ નોર્થ સાઉથ નોર્થ સાઉથ જે લાઇન છે એ ક્યાં આગળ ક્રોસ થશે ઈસ્ટ વેસ્ટ એટલે પૂર્વ પશ્ચિમના રસ્તાને ક્યાં ક્રોસ થશે ઇન્કમ ટેક્સ જંકશન પર ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કુબા સર્કલ અને થોડું ટર્ન એટલે લેફ્ટ ટર્ન થોડુંક લેફ્ટ એટલે થોડીક ડાબી બાજુ જઈને કુબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર અને સીધું ગાંધીનગર તરફ જશે ટુવર્ડ્સ એટલે જવું ધેર આર ટુ મોર જંકશન એમાં બીજા પણ બે જંકશન આવે છે ઓન ધીસ લાઇન ઇન્ફોસિટી એન્ડ જીઆઈએફટી સિટી ઇન્ફોસિટી અને જીએફટી બીજા પણ બે જંકશન આવે છે દેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર અને આ કોરિડોર ઉપર એટલે કે આ રસ્તા પર 31 સ્ટેશન આવે છે કયા કોરિડોર ઉપર આવે છે નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર ઉપર નાવ હવે લેટ અસ ગો ઓન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર વિશે જોઈએ ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર એ ક્યાંથી શરૂ થશે કાલુપુર રેલવે સ્ટેશન કાલુપુરથી ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ અને તે ક્યાં આગળ દોડશે એ ક્યાંથી પસાર થશે અમદાવાદના મેઇન એરિયા એટલે મુખ્ય રસ્તા મુખ્ય વિસ્તાર પરથી તે પસાર થશે ધેન પછી ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ ઇટ સર્કલ અને તે ક્યાંથી ટર્ન લેશે સાઉથ ટુવર્ડ આઈટી સર્કલ પાસેથી તે ટર્ન લેશે ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ કોમર્સ ક્રોસિંગ કરશે થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ રૂટ અને થલતેજ છે એ આ રૂટનું કાલુપુરથી જે શરૂ થાય છે ઇસ્ટ વેસ્ટ એનું લાસ્ટ સ્ટેશન કયું હશે થલતેજ ક્રોસિંગ ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઇસ્ટ વેસ્ટ કોરિડોર અને થલતેજ છે એ ઇસ્ટ વેસ્ટ કોરિડોરનું સૌથી છેલ્લું સ્ટેશન હશે ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ અને ટોટલ લેન્થ કાલુપુર ટુ થલતેજની 10.90 કિલોમીટર્સ હશે ઇટ વિલ કનેક્ટ ધ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ અને કોને જોડશે ઇસ્ટર્ન પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે કઈ કઈ લાઇન જોડશે ઇસ્ટ વેસ્ટ કોરિડોર આગળ છે મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો વધારે પડતી મેટ્રો ટ્રેન ક્યાં આગળ ચાલે છે પિલર અને ઓવરબ્રિજ ઉપર તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો દિલ્હીમાં છે અને પિક્ચરમાં પણ તમે જોયું હશે કે મેટ્રો ટ્રેન ક્યાં આગળ ચાલે ઉપર પિલર અને અથવા તો એટલે કે થાંભલા ઉપર અને બ્રિજિસ ઉપર ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ આપણે આને જે પિલર ઉપર ચાલતી હોય એને શું કયા નામથી આપણે ઓળખવામાં આવે છે એલિવેટેડ રૂટ એટલે ઊંચે કરેલું બરાબર ઊંચે હોવું ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન બરાબર વિદ્યાર્થી મિત્રો જો તમે મેટ્રો ટ્રેનમાં બેઠેલા હોય અને બ્રિજ ઉપરથી એટલે કે ઉપરથી ટ્રેન જતી હોય તો તમને આખા ટાઉન આખા સિટીનું તમને દ્રશ્ય નજારો જોવા મળે તો તમે કેટલા આનંદમાં હો બરાબર એટલે શું કહે છે ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન એટલે મુસાફરો આનંદ માણે છે સુંદર દ્રશ્યોના જોઈને ઇટ વિલ બી લવલી વ્યૂ ટુ સી મેટ્રો રેન રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક જ્યારે એલિવેટેડ ટ્રેક ઉપર દોડતી હોય મેટ્રો ટ્રેન ત્યારે તમને દ્રશ્ય ખૂબ સુંદર દ્રશ્યો જોવા મળે છે એલિવેટેડ એટલે પિલર ઉપર બરાબર બ્રિજ ઉપર ચાલતી ટ્રેન આગળ છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટ્રેન આપેલી ત્રણ જાતનું આપેલી છે પહેલા તો મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક ના પહેલું છે રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક રેગ્યુલર ટ્રેક હશે એ કેવી હશે આવું છે સેકન્ડ છે મેટ્રો રેલ ઓન એલિવેટેડ એલિવેટેડ ઉપર એટલે બ્રિજ ઉપર અને પિલર ઉપર અને ત્રીજું છે અંડરગ્રાઉન્ડ મેટ્રો જે અંડરગ્રાઉન્ડ એટલે તમે જોશો જમીનની નીચે ભૂગર્ભમાં બરાબર એને અંડરગ્રાઉન્ડ કહેવાય આગળ યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ઇન ધીસ મેટ્રો રેલ બરાબર તમે ટિકિટ વગર પણ આ રેલમાં જઈ શકો છો વિધાઉટ ટિકિટ કીધું છે યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી બરાબર તમારી પાસે જો કેશ ન હોય તો તમે આ ટ્રેનમાં ટિકિટ વગર પણ મુસાફરી કરી શકો એની માટે તમારી પાસે શું હોવું જોઈએ સ્માર્ટ કાર્ડ યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ તમારે શું કરવાનું છે એન્ટર થવાનું છે સ્ટેશનમાં તમારા સ્માર્ટ કાર્ડ સાથે યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ અને તમારે શું કરવાનું છે સ્વાઇપ કરવાનું છે તમારું સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન એટલે જ્યાં તમારું લાસ્ટ સ્ટેશન હોય તમારે જ્યાં ઉતરવાનું હોય ત્યાં સ્વાઇપ કરો એટલે શું થઈ જશે તમારી ટિકિટ વિના પણ તમે મુસાફરી કરી શકો ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જિસ જ્યાંથી તમે બેઠા હશો અને જ્યાં તમે ઉતરશો ત્યારે તમે સ્વાઇપ કરશો તો તમારો શું કરશે સિસ્ટમ એની જાતે ઓટોમેટિકલી તમે કેટલું મુસાફરી કરેલી છે તેનો ચાર્જિસ કાપી લેશે ધ ટ્રેન વિલ બી રન વિધાઉટ ડ્રાઈવર્સ અને આ ટ્રેન વિધાઉટ ડ્રાઈવર્સ વગર ચાલે છે બરાબર બટ યુ નીડ નોટ વરી પણ તમારે તેને ચિંતા કરવાની જરૂર નથી ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી બરાબર ટેકનોલોજી શું કરશે તમારી સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખશે તમારી સુરક્ષાનું
सीबीटीसी, सीबीटीसी એટલે કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ, અને સિગ્નલિંગ ટેકનોલોજી તમારા પ્રવાસને સુરક્ષિત કરશે. ઓલ ધ મેટ્રો કાર્સ, કાર્સ એટલે વિદ્યાર્થી મિત્રો ડબ્બા, વિલ બી એર કન્ડિશન, એટલે બધા કેવા હશે, એસી વાળા. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર પર અવર, અને ટ્રેનની સ્પીડ કેટલી હશે, એક કલાકમાં 110 કિલોમીટર પ્રતિ કલાક. રેડી ફોર ધ રાઈડ, બરાબર, અને સવારી માટે તમે તૈયાર થઈ જાઓ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે.